ગુડ આફ્ટરનુન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ માં કલસો વિષય ભણવાનો છે કયો કલસો હવે છે એ આપણે પેજ નંબર એકત્રીસ ઉપર જુઓ પેજ નંબર એકત્રીસ ઉપર છે એ પાઠ ત્રણ આપેલો છે હું પતંગિયું મારા પીલુંનું શું કે છે હું પતંગિયું છે એ મારા પીલુંનું તો હવે શું છે ચાલો ગાયે ગીતડું પતંગિયાને આંગળી અડકાવ સોના ભાઈ પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ નયું નાજુક છે એ નાનું મીઠડું મીઠડું અને મજાનું અડવા જશો ના લલચાય પતંગિયાને ભળી ભોળી ભોળી છે એ સી આંખ રંગ રંગ રૂપાળી પાંખ રૂડા રંગોની છાટ કેવી છવાય પતંગિયાને ફૂલોથી ફૂલે ફરીને ફરી ફરીને બેઠું જો ને જરા ઠરીને જો કરો ધરાય ધરાય પતંગિયાને શું કહે છે પતંગિયું કેવું સરસ મજાનું છે એની આ એને છે એ આંગળી અડાટસો નહીં પતંગિયાને આંગળી અડાટસો નહીં કોઈ કેમ કે તે નાજુક છે નાનું છે મીઠડું મીઠડું અને મજાનું છે અડવા જશો ના લલચાઈ તમે અડવા માટે છે એ તમારે લલચાઈ જશે તમને એવું મન થશે કે હું એને અડી લઉં ભલી ભોળી છે એની આંખ એની આંખ છે એ સરસ મજાની છે કેવી છે તો કે ભોળી છે રંગ રંગ રૂપાળી એની પાંખ એની પાંખ છે કેવી છે કલર કલરવાળી છે ને અલગ અલગ ડિઝાઇનવાળી પતંગિયાને અલગ અલગ ડિઝાઇન હોય રૂડા રંગની છાંટ કેવી છવાય તેના શરીર ઉપર છે રૂડા રંગની છાંટ કેવો સરસ રંગની છાંટ છે એ છવાયેલી છે ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જોને જરાક ઠરીને શું કહે છે ફૂલોથી ફૂલો ફરી ફરીને પણ બેઠું કેવું છે સરસ ઠરીને જોયા કરો ધરાઈ ધરાઈને શું કહે છે તમે સરસ મજાનું તેને જોયા કરો આના લેખક કોણ છે તો કે પૂજાલાલ હવે છે નીચે દોરો અને રંગ પૂરો છો અહીંયા પતંગિયું દોરેલું છે અહીંયા અડધું છે તો તમને અડધું પતંગિયું છે એ ડ્રો કરવાનું છે ને અહીંયા પણ એક પતંગિયું દોરવાનું છે આ પતંગિયાને પૂર્ણ કરવાનું ને એક પતંગિયું સરસ મજાનું જાતે દોરવાનું છે પછી એમાં કલરે કલર મસ્ત અલગ અલગ રંગ પૂરવાના છે ત્રણે ત્રણ પતંગિયામાં રંગ પૂરવાના છે દોરેલું છે એમાં અડધું છે એને પૂરું કરીને દોરીને એમાં રંગ પૂરો અને છેલ્લે છે એ સરસ મજાનું જાતે દોરીને રંગ પૂરો પેજ નંબર એકત્રીસ પર પૂર્ણ થયા પેજ નંબર છે સરસ મજાની વાર્તા બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું હતું સરસ મજાનું એક વરસાદનું ઝાપટું છે અત્યારે આપણે પડે છે એક ઝાપટું આવે ને પછી વરસાદને ગોતિયા તોય મળતો નથી પછી સરસ તડકો નીકળ્યો હતો તડકો નીકળ્યો હતો એટલે કે સરસ મજાનો તડકો હતો દીજ અને એવા તેમના ઘર આગળ રમતા હતા દીજ અને ઈવા છે એ બાળકો છે એક છોકરીને એક છોકરો છે તે બંને છે એ તેના ઘરના મોઢા આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું હતું ઈવાને છે એ મોટી અને પીળી પાંખોવાળું પતંગિયું હતું એ ખૂબ જ ગમ્યું હતું દીજ અને ઈવા તે પતંગિયાને પતંગિયાનો પીછો કરવા લાગ્યા દીજ અને ઈવા છે એ પતંગિયાને પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઊડતું મીઠા લીમડા પર જઈને બેઠું એ પતંગિયું છે એ ઉડતું ઉડતું મીઠા લીમડા ઉપર જઈને બેઠું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો શું કે છે લીમડા ઉપર તો પતંગિયાનો જાણે મેળો જામેલો હોય એવું લાગતું હતું ધીજ અને એવા હળવેકથી લીમડા પાસે ગયા પેલા પીળા પતંગિયાની સાથે બીજા પતંગિયા પણ ઉડી ગયા જો હળવેગથી પતંગિયા પાસે ગયા પણ એ પીળા પતંગિયાની સાથે બીજા પતંગિયા બેઠા હતા તે પણ ઉડી ગયા અરે એવા ઉદાસ થઈ ગઈ દીજ કહે જો જો આ પાંદડા પર શું છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હશે શું કી છે કે નાના નાના પાંદડા ઉપર પીળા ટપકા જેવું કશું હતું એવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે શું છે તો કે ઈંડા તેઓ જોવા માટે વધારે નજીક ગયા તે તે પાંદડા પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો બંને ભાઈ બહેન થોડા ગભરાયા શું થયું પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો તો બંને ભાઈ બહેન છે એ ગભરાઈ ગયા તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે પણ એમ ઓલા પીંડા ઈંડા છે એ ક્યાંક પડી જશે તો એમ પેજ નંબર બત્રીસ પૂર્ણ થયા જો અહીંયા ચિત્ર આપેલું છે ઘર છે પક્ષી પાણી પીવે છે અહીંયા ગામ દેખાય છે ને આ સરસ મજાનું વૃક્ષ છે પેજ નંબર બત્રીસ પૂર્ણ પેજ નંબર તેત્રીસ ઉપર જુઓ પણ એવું ન થયું ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા શું થયું પાંદડામાં ઉપર છે એ ઈંડા હતા પણ એ ઈંડા પડી ન ગયા એ તો સરસ મજાના પાંદડાને ચોંટેલા હતા બીચ અને ઈવાને હાશ થઈ ઈવાને મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું શું કે છે હવે છે એ લીમડો તોડતી વખતે છે એ ધ્યાન રાખજે બીજું સવારે ઊઠતા વેત જ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા ન હતા જો બીજે દિવસે છે એ સવારે ઉઠીને તે તો સીધા લીમડા પાસે પહોંચ્યા પણ લીમડામાં મીઠો લીમડો હતો ત્યાં પાંદડા ઉપર ઈંડા હતા તે ન હતા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો જો શું હતું તો કે જુદા જુદા પાન ઉપર છે ભરતી એટલે કે ધીરે ધીરે ચાલતી હોય એવી ઈયળો હતી તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા જો હવે ડાળખી હતી એના પાંદડા ઉપર શું હતું તો કે નાના નાના કાણા એક પાંદડા પર એક જ ઈયળ હતી ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું શું કર્યું ઈવાએ છે એ તે પાંદડું છે એ હળવેકથી તોડી લીધું પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો શું કર્યું મીઠા લીમડાના પા મીઠા લીમડાના છે એ પાન એને તોડીને સાચવીને તોડીને લાવ્યો અને ત્યાં મૂક્યા અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા તેને સંભાળીને શું કર્યું તો કે ખોખામાં મૂક્યા એવા કહે હવે ખા તું તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું જો શું કર્યું ઈયળો તો નાની નાની ઈયળો વીણી લીધી પાંદડા પણ વીણી લીધા કૂણા કૂણાં સરસ મજાના પછી કહે છે તમારે ખાવું હોય એટલું ખાવું બીજી બીજી સવારે દ્વિજ અને ઈવા ખોખામાં જોયું પહેલી નજર તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં જો શું થયું હવે લીલા પાંદડા વચ્ચે તો કોઈ ઈયળ જ નથી દેખાતી બંનેએ ધારી ધારીને જોયું હળવેકથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં તે બહેન દેખાયા જો પાંદડા ઊંચા નીચા કર્યા તો ત્યાં ઈયળ બેન દેખાયા એક પાંદડાની નીચે ઝીણકું ઝીણકડું મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર તો પણ જો

એવા કહે ચોક્કસ હ શું નામ પાડીશું એવા કે છે શું નામ પાડીશું દ્વિચ કહે પિલ્લુ પ્યારા પિલ્લું શું કે છે તેનું નામ શું પાડવું છે તેને પિલ્લું ઈવા કહે સરસ નામ છે પિલ્લું રોજ સવારે દ્વિજ અને એવા ખોખામાં પીલ્લું ની ભાડ લેતા તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા જો તે તેની ઈ હળતી તેની કાળજી લેતા તેનું નામ પાડ્યું પેલું અને રોજ સવારે ખોખું છે ઈ સાફ કરતા અને એમાં નવા પાંદડા છે ઈ ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા રાત પડે એટલે એકવાર છે ઈ તપાસ કરીને પછી જ સૂતા અઠવાડિયા પછી દીજે કંઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણો પીલું જ છે શું કે છે એને ધ્યાનથી જોયું કે આ શું છે એમ તો એની દીદી કે છે એ તો આપણું પહેલું જ છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા જો ઈયળ છે એ પણ નવા કપડાં પહેરી લીધા એટલે કે કપડાંનો કલર એનો કલર બદલી ગયો હોય તેને કોસેટો કહેવાય શું કહેવાય કોસેટો જો ને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું શું કહે છે જો કેવો સરસ પહેલવાન થઈ ગયો છે પીલ્લું દ્વિજ કહે સાચી વાત ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે દ્વિજ શું કહે છે કે ખાઈ ખાઈને તે તગડો થઈ ગયો છે બંને ભાઈ બહેનને આ તગડો પીલું વહાલો થઈ પડેલો બંને ભાઈ બહેનને છે એ આ પીલું છે એ બહુ જ વાલો લાગતો હતો સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પીલુંની ખબર લેતા હતા સવાર સાંજ અને નિશાળે જાય શાળાએ પછી સ્કૂલેથી આવીને એની સાર સંભાળ લેતા હતા પેજ નંબર તેત્રીસ પૂર્ણ થયા પેજ નંબર ચોત્રીસ ઉપર જોવો જો પાછળ બોક્સ આપ્યું છે એક ટેબલ આપ્યું છે હવે એમાં હશે ને પીલું તો આપણે અનુમાન કરીએ છીએ આગળ પાઠ સમજીએ એટલે ખ્યાલ આવશે કે પેલું શું શું પરાક્રમ કરે છે એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો ભાઈ શાંત જણાયા કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો શું થયું ગોસેટાનો કલર છે એ ઘાટો થઈ ગયો હતો અને તે શાંતથી પડ્યા હતા દ્વિજ સાચ સાચવીને તેને અડ્યો કોસેટો એકદમ કઠણ હતો દ્વિજને ચિંતા થઈ તેમણે ઈવાને પૂછ્યું દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને એને ચિંતા થઈ એટલે તે પૂછ્યું તે શું તો છે ને એવા કહે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાદુ શું કે છે થોડા દિવસ એની રાહ જો પછી જોજે તું એનું જાદુ એમ તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું જો એના પછીના રવિવારે છે એને પિલ્લુની ખબર કાઢવા ખબર અંતર જોવા માટે તેને છે એ ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોસેટો જરા જરા હલતો હતો બીજ ધ્યાનથી જોજે એમ કહી એવા ખોખાને બગીચામાં લઈ આવી તેના ભાઈને કહે છે કે ધ્યાનથી જોજે અને ખોખું છે એ ક્યાં લઈને આવી બગીચામાં થોડી વારમાં કોસેટા તો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું જો કોસેટા છે એ તૂટ્યું અને તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી તે જીવડાને છે એ પાંખો હતી એ પાંખો છે એ ચોંટેલી હતી હળવે હળવે તેને પોતાની પાંખો ખોલી દ્વિજ અને એવામાં મોગ ખુલ્લા રહી ગયા તેમનું વાહલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું જો એનું વાહલું છે વાહલું સરસ મજાનું પીલું છે એ તો પતંગિયું બની ગયું પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું તેનું પતંગ્યું છે એ શું કરતું હતું પાંખો ફફડાવી અને ત્યાંથી ઉડી ગયું દ્વિજ અને ઈવાએ પીલ્લુને કહ્યું આવજે શું કહ્યું પીલુને કે હવે આવજે જો કેવું સરસ નાનું એવું ઈયર જેવું લાગતું હતું તે પછી ધીમે 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 મોટું થતું જાય રંગ બદલતું જાય છેલ્લે એને પાંખો ફૂટી અને તે તો ત્યાંથી ઉડી ગયું પેજ નંબર ચોત્રીસ પૂરા તમારી વાર્તા છે એ પૂરી થઈ ગઈ હવે છે એક સરસ મજાનું ગીત આપણે જોઈ લઈએ જો અહીંયા છે ચિત્ર પણ આપ્યું છે ચાલો ગાયે ગીતડું પતંગિયા આંગળી અડાડશો ભાઈ શું કે છે પતંગિયા આંગળી ના અડાડતા અમે વનવગડાના પાંદ થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈને મરકી રહ્યા શું કે છે વનગડાના પાન થઈને અમે ફરકીએ છીએ અને એના ગાન થઈને અમે મરકી રહ્યા છે અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા જો આવી રીતે છે દરિયામાં વહાણ થઈને અમે તો ફરી રહ્યા અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા અમે ઉડતું પતંગિયું હોય તેને ઝાલીએ છીએ અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા અમે સરસ મજાનો દરિયો થઈ છે આભને છે એ પંપાળી રહ્યા અમે તારક તારલા ઉગાડનાર માળી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે વાદળ થઈને ધોધમાર છે એ વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમે છે એ ધીંગા મસ્તી કરવા માટે તરસી રહ્યા છીએ અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે રજાઓના તંબુ છે એના ડેરા બનાવ્યા અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા અમે શંખલા અને છીપલાઓ છે એ ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા શું કે છે અમે તો પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા છે અને આ ફૂલો છે એ અમારી જેમ ઝૂમી રહ્યા છે અહીંયા આપનો પાઠ ત્રણ છે એ પૂર્ણ થાય છે તમારે છે એ આગળનો આપનો પાઠ બે પોટલા ટપકે ટપ ટપ એ છે એ ચોપડીમાં પૂરવાનો છે બરાબર ને ચલો બાળકો બાય બાય